गोरखनाथ बाबो का है, मारो पीयू मने देखा है, मारो धनी मने देखा है, मारो सदगुरु देखा है, मारो बाप देखा है। आसे निष्ठा, आसे भरोसो। संतो तो एम कहे तमे जेने भजो एवी रीते ई तमने भजे। ध्यान देजो, बहु समझवा जेवु वाक्य छे। जे जेने भजे एने ई भजे। તમે રામને ભજો તો રામ તમને ભજ, ચિંતા કરે મારો ઠાકર। ડાલીબાઈ મેઘવાળ વાસમાં બેહી અને રામાપીનું સ્મરણ કરતી રાજભવન છોડી અને હરિજન વાસમાં જઈ મારો બાર બીજનો ધણી ડાલીબાઈને મળ્યો, કારણ કે સ્મરણ કરતી હતી, સેવા કરતી હતી। અયોધ્યાનો રાજભવન છોડી અને શબરીની પાસે રામ હાલીને ગયો। શબરી નથી ગઈ, ડાલી નથી ગઈ, ગણિકા નથી ગઈ, વંદરાવન છોડી અને મુરલી વાળો ગણિકાની પાસે મથુરામાં ગયો। મથુરાનો પ્રેમ છોડી, વ્રજનો પ્રેમ છોડી, વંદરાવનનો પ્રેમ છોડી, વાંસળીને રાધાને બધાને મૂકી નીકળી ગયો। આજનો દિન કાલની ઘડી, અને કોને મળ્યો? પેલા ગણિકાને મળ્યો, કુબજાને મળ્યો, જેને જેને જે ભજે એને ભજે। તમે તમે નિષ્ઠાથી હૃદયથી નાભી કમળથી જેનું સ્મરણ કરો અને એ સ્મરણનું સુખ એ વ્યક્તિને પ્રાપ્ત થાય અને એને સામે એ મૂર્તિ દેખાય। રામદેવજી મહારાજ બતાવે છે, રામદેવ ગીતાની અંદર આ પ્રશ્નો હરભુજી પૂછે, કારણ કે હરભુજી આગલા અવતારના ઉદ્ધવજી હતા, એની જ્ઞાનની ભૂમિકા અધૂરી રહી ગઈ, પ્રેમનો અનુભવ અધૂરો રહ્યો। ભવાની જેવાને થયો, નેતલદે જેવાને થયો, એ મારા ભાઈ। ડાલીબાઈ રાજભવનમાં આવી, રામદેવજી મહારાજ આમ ડાલી તો એનો પડસાયો છે અને નેતલદેન રામદેવજી મહારાજ બેઠા હતા, અને ડાલીબાઈ ફૂલની માળા લાવી અને રામદેવજી મહારાજના ગળામાં પહેરાવી નેતલદેને શંકા પડી, સંશય થયો, શું પરિણામ આવ્યું? બાર બીજના ધણીએ સમાધિ લઈ લીધી, હવે ન રહેવાય। ખલાસ દેવી, ત્રણ ત્રણ જન્મ થયા તમારા, તોય હજી તમને સંશય છે? રામમાં જાનકીજી હતા, રુક્ષ્મણી બન્યા, ત્રીજો જન્મ નેતલદે, તોય આ શંકા, તોય વેમ? વેમ હોય ને પ્રેમ ન હોય, પ્રેમ હોય ને વેમ ન હોય, હાવ હેલી વાત। વેમ રાખીને પ્રેમ કરે તો એની આશા કોઈ દી ન ફળે, સંશય ન હોય। પાર્વતીને સંશય થયો, આ રામ આવી રીતે વગડામાં ભટકે, મારી જાનકી ક્યાં, મારી જાનકી ક્યાં, અને એક સામાન્ય માનવીની જેમ રુદન કરે, આને બ્રહ્મ કેમ માનવો? સંશય થયો, શું થયું? અગ્નિમાં હોમાવું પડ્યું, ભવાનીએ અગ્નકુંડની અંદર પોતાના દેહને હોમી દીધો। અમુક વસ્તુમાં સંશય ન કરાય, ધર્મ ગ્રંથમાં શંકા ન કરાય,
ગુરુમાં સંશય ન થાય, શાસ્ત્રોમાં સંશય ન થાય, એ હાસો જ હોય. આપણને ભરોસો ન હોય એટલે આપણને ખોટું લાગે. બાકી આ ભરોસે, એના ભરોસે તો આ બધા 5 કરોડ તર્યા, 7 કરોડ તર્યા, 9 કરોડ તર્યા, 12 કરોડ આ બધા ભરોસે તર્યા. એ કાંઈ એને એને કાંઈ પ્રમાણ નહોતા માગ્યા. આપણે તરી જાય, હળવા થઈ જાય. મારો કહેવાનો ભાવ કે કથા બહુ આદિ અનાદિ કાળની કથા છે. કથા સાંભળવા વાળા બદલાતા ગયા, ગાવા વાળા બદલાતા ગયા, પોથી તો એની રહી. આને કહેવાય પોથી, યુગોથી પોથી હાલે. પોથી યાત્રા નીકળી ભાગવતની, પોથી યાત્રા નીકળી રામદેવ કથાની, પોથી યાત્રા નીકળી દેવી ભાગવતની, પોથી યાત્રા નીકળી. કહેવાય હું પોથી. વાંચવા વાળા, સાંભળવા વાળા, ગાવા વાળા બદલતા ગયા દિને દિને, નવમ નવમ. કથા યુગોથી હાલે છે. ડોંગરેજી બાપા એમ કહેતા કે કથાનો ઊંધો અક્ષર કરો, શું થાય? થાક ઉતારવો હોય તો કોઈ પણ પરમાત્માની કથા હોય એમાં જઈને બેસી જાઓ એટલે આપણો થાક ઉતરી જાય, આવું ડોંગરેજી બાપા કહેતા. જો થાક ઉતારવો હોય તો આમાં નો ગુડા દુખે, નો ઊંઘ આવે, કાંઈ ન થાય. આમાં એ ને આપણે સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ. આ કાન ધરાતા જ નથી, કારણ કે આત્માનો ખોરાક જ સત્સંગ છે. આપણે એને બીજું આપીએ છીએ ને એટલે માથાકૂટ ઊભી થાય. બાકી એને ભાવતી વસ્તુ છે. કોઈને કંટાળો આવ્યો, 5 બેઠા હોય, 25 બેઠા હોય, 50,000 બેઠા હોય, 10,000, પણ કથાનો કોઈ દી કંટાળો આવ્યો કોઈને ન આવે. હવે ઓલી વાતો નો નથી આવતો તો આનો ક્યાંથી આવે? મારીને તારી કરવાનો કંટાળો નથી આવતો તો આનો આવે? આ તો સત્ય વાત છે. અને હરિભજનમાં કંટાળો આવે. અખા ભગતે કીધું કે હરિભજનમાં, ના ભોજા બાપાએ કીધું, ભોજા ભગતે એમ કીધું કે હરિભજનમાં અને સત્સંગમાં જઈ અને વ્યક્તિને કંટાળો આવે તો ઈ જીવ મૂર્ખ ગણાય. ત્યાં સુધી કહી દીધું, અભાગી જીવ ગણાય. ભાગ્યમાં રહ્યો ભટકાળો, સીતારામને ન સમર્યા, તારો એળે ગયો જન્મ મારો. આમાં કોને કંટાળો આવે? ગાયા જ કરીએ ને ગાયા કરીએ, સાંભળ્યા કરીએ, સાંભળ્યા કરીએ, સાંભળ્યા કરીએ. આ તો થાક ઉતારે છે. આમ તો થાક લાગે. મારો કહેવાનો ભાવાર્થ કે યુગોથી આ કથા, અને રામદેવજી મહારાજે એને સહજ રીતે લોકવાણીમાં એકદમ ગ્રામીણ ભાષામાં, એકદમ અભણ વ્યક્તિ સમજી શકે એવી ભાષામાં હરજી ભાઠિયા રામદેવ કથા લખી, સરળ તળપદી ભાષામાં. બધાને અડી જાય. સંસ્કૃતમાં લખાણું જરૂર દેવવાણી છે, એને આપણે પગે લાગીએ. રામાયણની ચોપાયું, એમાંથી ઘણા અર્થ થાય. સંસ્કૃતમાં વ્યાકરણ ભણવું પડે, એમાં અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, ક્યાં માત્રા છે ક્યાં નહીં, આ બધું જાણવું પડે. રામદેવજી મહારાજે હરજી ભાઠીને એમ કીધું કે હે હરજી, એકદમ તળપદી ભાષામાં તું મારો પ્રચાર કર, ધર્મના માર્ગ ઉપર જીવને વાર, ખોહલાવી ખોહલાવી, એની ભાષામાં ઈ સમજે. ગાંડાની હારે ગાંડું થવું પડે, હારાની હારે હારું થવું પડે. એક ગાંડો થાંભલા ઉપર ચડી ગયો, હેઠો ઉતરે નહીં, આખું ગામ ભેગું થયું, બોલો તાર પકડીને કે હું મરી જાઉં, બધા બિચારા મનાવે, તું હેઠો ઉતર, આમ કરી દી, કાંઈ કોઈથી ઉતરે નહીં. એમાં બીજો ગાંડો આવ્યો, એ કે છે હું તા કે ઉપર ચડો, એ મરી જવાનું કે આપઘાત કરું, તા કે આઘારો ઉતારી દો. ખિસ્સામાંથી બ્લેડ કાઢી અને કીધું કે હેઠો ઉતરશો, થાંભલો કાપી નાખો. લો ગાંડે ગાંડાનું માની ઉતરી ગયો, બ્લેડથી કાંઈ થાંભલો કપાય? ખગહી જાને ખગહી ભાષા, ગાંડો ગાંડાની ભાષા જાણે. સહજ રીતે આ જીવ સમજી શકે
એના એના હૃદયમાં અસર થાય. આમાંથી એક ભજન, એકાદી ચોપાઈ, એકાદો દુહો આપણા હૃદયને અડી જાય અંદર, એકાદો શબ્દ અડી જાય, એકાદો વહેણ અડી જાય, બસ મારીને તમારું આમ અંદર રહેલું પરમ તત્વ જાગી જાય, જાગૃત અવસ્થા. જીવ જાગે છે પાછો હુઈ જાય, આવું હોય તારે જાગે વળી પાછું હુઈ જાય, જોકું આવી જાય. એવા શું રે એ સુતો છો માયાના ઘેરે, એ સુતો છો માયાના ઘેરે, સુતા તને ભાષામાં આપણા આપણા મહાપુરુષોએ ગાયેલું, નહીં તાલ, નહીં તબલું, નહીં મંજીરું, લાકડીના ટેકે અને રામસાગરના રણકારે ગાય, અને ભાંગલી રાત હોય અને ગામડામાં જ્યારે રામજી મંદિરે કે શિવ મંદિરે જ્યારે ભજન થાય ને, ત્યારે આપણે ઊંઘમાંથી આપણા માયલાને ખેહે કે કાંઈક ભજન હતા, કેવું ગાતા, કેવું મીઠું લાગે. આ મીઠું લાગે, આ ખેંચે લોઢાના ટુકડાને, લોચંબક ખેંચે ને મારા ભાઈ, એમ હરિભજન ઈ ખાતાનો જીવ હોય એને ખેંચે, ઈ આવે જ, ઈ દોડીને આવે. દુર્ગંધ વાસનાનો ભમરો હોય તો એને ફૂલવાડીની સુગંધ ગમે નહીં. એ તો જેને જેની જેને વાલી સુગંધ હોય ન્યા જઈને બેસી જાય. જેને સાંભળવું છે ને, જેને કંઈક લેવું છે, કંઈક કંઈક આપણું કલ્યાણ કરવું, એ તો ગમે નથી, લેવું હોય તો ગમે નથી, લેવાય લ્યો. કાંઈ એવું નથી કાશીમાં જાય તો જ ઉધાર થાય, એવું નથી, જવું જરૂરી, હરિદ્વારમાં જાય જવું જરૂરી, પણ લેવું હોય તો ગમે નથી લે. કોકની પાસે કંઈક સત્સંગ આવતો હોય અને એક કલાક, અડધી કલાક, એક ઘડી, આધી ઘડી, આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધકી તો મીટે કોટી અપરા, એક અડધી ઘડી કોકની પાસેથી લેવાય, લઈને જીવનમાં ઉતરે તો, નકર શીસોડો રાડ્યું દે રહ કુંડીમ જાય. કંઈક કંઈક જીવનનો ઉદ્ધાર થાય, કંઈક લાઈટ થાય, કંઈક પ્રકાશ પડે, નૂર વધે, નૂર ભજનથી નૂર વધે. ધ્યાન દેજો, તમે જેનું સ્મરણ કરતા હોય ને, રામનો, શિવનો, ગુરુનો, સદગુરુનો, ભગવાન સહજાનંદ સ્વામીનો, માતાજીનો, યોગમાં, ધ્યાનમાં, ધારણા, તમે તમે જેનું રટણ કરતા હો ને, તમારું સ્વસ્વરૂપ બહાર ખીલે, નૂર વધે, નૂર તેજ વધે, તાલકું તેજ મારે, લલાટ તેજ મારે.
એને એને રામદેવજી મહારાજ કહે છે નુરીજન સતવાદી, જેનામાં સત્ય હોય એનું નૂર વધે, હરિભજન કરતો હોય એનું ઓજસ વધે, તેજ વધે, રતિ વધે, રતિ રતિ બિન રાજ, રતિ બિન કાજ, રતિ બિન માણસ લાગત ફીકો નથી કે આપણે કહેતા કે હવે આના મોઢા ઉપર નૂર નથી રહ્યું, ભાઈ ભજન ઘટ્યું, શરીર વધ્યું, રૂપ ઓછા થયા, એની મેળા એ રૂપ ઘટવા માંડ્યા, તો રૂપની દુકાનો થઈ. બાકી પેલા તોરલ ને રૂપાદે હતા, એ કાંઈ બ્યુટી પાર્લરમાં નહોતા જતા, એની મેળા એ રૂપાળા હતા, જેને કાંઈ આ આ કરાવવા ન જવું પડતું. ભજન ઘટ્યા, રૂપ ઘટ્યા, ઓજસ ઘટ્યું. ડાલીભાઈ કઈ કોઈ 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 મારવાડમાં એ વખતે દુકાન નહોતી કે એની એની સામું ન જોવાય. અમારો ઉગમસિંહ બાવો તો એમ કહેતો કે તોરલ રૂપા દે દેવલ દે આ આ આ ત્રણ મારી ફૂલવાડીના આમ બગીચાના મારા મારા ગુલાબ મારા ડોલર છે. આવું ઉગમસિંહ બાવો કહેતો, મારી ગત ગંગા બેઠી હોય અને એમાં જો દેવલ દે ન હોય અને એમાં રૂપા દે ન હોય અને તોરલ ન હોય તો મારો પાઠ અધૂરો લાગે. આવું ઉગમસિંહ બાવો કહેતો. એની એની ફોરમ આવે યાર, સુગંધ આવે, એની ગંધ આવે. ભજનાનંદી પુરુષ, શીલવાન પુરુષ, એને મેકઅપ ની જરૂર ન પડે, અને મેકઅપ જાજાજી રહી ગઈ. હા, ઉપર ચડાવેલો રંગ માયલાનો રંગ જે દી લાગે. હા, મંડળારે રંગાણા વિના ભક્તિ નહીં ભાવે, સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ કહે છે. મુક્તાનંદ સ્વામીનું ભજન છે. એ જી મારો સદગુરુ હાસુ હમજાવે, હે નારાયણ સ્વામી એ મારો હરિ ગુરુ હાસુ હમજાવે, નારાયણ સ્વામી આવા મનડા રે રંગાણા વિના તારા ભીતર રે ભીજાણા ભક્તિ નહી ભાવ. ગુરુ રામાનંદજી તમને જ્ઞાન બતાવે, એ જી તો ગુરુ ગુણ ને મુક્તાનંદ ગાવે, હે નારાયણ સ્વામી ગુરુ ગુણ ને મુક્તાનંદ ગાવે, નારાયણ તારા મનડા રે રંગાણા વિના તારા ભીતર રે ભીજાણા વિના ભક્તિ રંગાઈ જાય મારી પાસે. હા, ગોરખનાથ બાબાએ કીધું, જબલક અપનો દલડો ને રંગ્યો મેરે લાલ, લાલ મેરા દિલ મે લાગી વે રાગી રામા, જોયું મેં તો રાગી. આવો આવો ધૂણી તાપનારો પુરુષ, 24 કલાક ભભૂતિ અરે રમનારો પુરુષ, પોતાના ગુરુની અરે પ્રેમ થઈ ગયો અને પોતાના ગુરુને પોતાનો પિયુ બનાવ્યો. ગોરખનાથ બાબા પોતાની જાતને દાસી માની લીધી, હું સ્ત્રી છું. આ ગોરખનાથ બાપો જાહેરમાં બોલ્યો કે મારો ગુરુ મારો ધણી છે, મારો પિયુ છે, અને મારા પિયુ વગર ઘડી ન રહીએ છે. જોગીડો મળે તો હું જીવું, નહીતર છોડું મારા પ્રાણ. કોઈ રે બતાવો મને મારો જોગીડો, ગોરખનાથ બાબો બોલ્યો છે. વેદાંતની ભાષા બોલનારો, નિર્ગુણ બ્રહ્મને માનનારો, સગુણમાં આવ્યો, પ્રેમનો અનુભવ કર્યો. આ પ્રેમ વિના નર પાવત નહી. બહુ બહુ ઊંચી ભૂમિકાઓ છે, એકદમ સરળ, સહજ, સહજતા, સરળતા, નિર્મળતા અને ઉદારતા. ગંગા સતી પાનબાએ કીધું, સરળ સ્વભાવ
જાનો જાનો સ્વભાવ સરળ છે, સહજ છે. એ સરળ ચિત રાખી તમારે નિર્મળ રે. મેલું કાઢવું માલતો, જે મેલા હોય એને જ મેલું નડે, ધ્યાન રાખજો. હમણાં એક સૂત્ર બહાર પડ્યું, જે મનના મેલા હોય એને જ મેલું નડે, જે માયલા ચોખા હોય એને મેલું નડતું નથી. ઈ કઈક જોર આવા જાય ને કે અમારી માથે કોઈ કઈક કર્યું, કોઈએ કર્યું નથી, ત્યાં જ માલ પાછી ઊભું કર્યું. હમણાં આ વાત બહાર નીકળી, હું આમ માંગરોળ બાજુ હતો ને ત્યાં ગંગા સતી પાનબાઈ કહે છે, એ સરળ ચિત રાખી તમારે નિર્મળ રે. કાઢવો વરણ વિકાર એટલે માલપતિ મેલું કાઢવું, અને જેના મેલા નીકળી જાય ને બસ આ મેલા કાઢવા હાટું નો ધંધા હે. આટું તો આયોજન કર્યું છે, આમાં કઈક તમારા ધોવાય અંતરના મેલ, માયલાના મેલ. ઉજળા થાય કઈક ભજન થી નૂર વધે, મારો કહેવાનો ભાવાર્થ. શરીર ઘટે ધ્યાન દેજો, સુદામાનું શુક્લકડી શરીર હતું, પણ કૃષ્ણને દ્વારકાના હોનાના સિંહાસન ઉપરથી ઊભો કર્યો, દ્વારપાલે આમ ઊભો થયો, બજારમાં ધડ્યો ગોવિંદ, હે સુદામા મોજડી પડી રહી, પિતાંબરનો ઘા થઈ ગયો, અષ્ટ પટરાણી આમ આમ જોઈ રહી, અષ્ટ સિદ્ધિ નવ નિધિ છે, અમને કોઈ દિવસ આવો પ્રેમ નથી કર્યો, અને આ એનો કોણ પ્રેમી આવ્યો, કે બધું બધું 32 ભાઈના ભોજન મૂકીને ધડ્યો. બજારમાં નીકળ્યો ગોવિંદ દ્વારકાની બજારમાં દોડતો દોડતો કીધો, હે સુદામા હે સુદામા હે સુદામા હે સુદામા. વસ્ત્રહારા નહોતા, ફાટેલ તૂટેલ પોતડી હતી, ખાવાનું હારું નહોતું, સુક લકડી કાયા. અને સુદામા ભાગવતજીની અંદર કથા, સુદામા અને દ્વારકાધીશ બે આમ મળે, આમ દ્વારકા વાળો હામો ઊભો હોય અને સુદામાની હામે આમ નજર કરીને કૃષ્ણની આંખો બંધ કરી દીધી, એટલું તો એનું તેજ હતું, એટલું તો એનું વજસ હતું. કૃષ્ણની આંખમાંથી પાણી પડવા લાગ્યું. ભજનથી નૂર વધે, ભજનથી તેજ વધે, શરીર કુશ બને. કારણ કે દેહથી પર છે, દેહાતીત છે. ભજનાનંદી પુરુષ એના સ્વભાવ, એની વાણી, એનું વર્તન, એના વિચાર, મારો કહેવાનો ભાવાર્થ. આદિ અનાદિ કાળથી હાલી આવેલી આ કથા, રામ અવતાર વખતથી, કૃષ્ણ અવતારથી, ઈ જ વસ્તુ, ઈ જ જ્ઞાન લોકવાણીમાં રજૂ કર્યું એકદમ સહજ રીતે. બધાને અડી જાય, કંઈક અંદરથી કંઈક આપણને પકડે, અરીસો છે. આપણે તૈયાર થઈને અરીસામાં નથી જોતા ક્યાં આપણી ખામી છે દેખાય ને. અરીસો હોય એવું કે એ કોઈનું ન રાખે, એ કાંઈ આપણા હગા ન થાય. એ તો જ્યાં આપણી ખામી હોય ને અરીસો બતાવે કે તારે અહીં ખામી છે, આપણે આમ વાળ કરીએ આમ નથી બતા, એમાં અરીસો છે. આ કથા છે અરીસો, આપણે આમાં જોવાય આપણે કેવા છીએ, આમાં દેખાય કે આપણે અહીંયા અહીંયા આપણે કાળા ટીલા છે, આપણે ભૂહી નાખો આપણો આપણો અહીંયા અહીંયા આપણે આવા છીએ. આ તો અરીસો, આ પથદર્શક છે. રેડી થઈને અરીસામાં જોવું, જીવન જીવવામાં આમાં જોવું કે આપણું જીવન કેવું છે, આપણે ક્યાં છીએ, આપણા પગલા ક્યાં પડે, આપણામાં ક્યાં ખામી છે, બસ જીવન સુધરે, બાકી બીજું કોઈ ભક્તિ છે જ નહીં. રામાપીરે બતાવ્યું, હા 3 કલાક બેહો, 4 કલાક સમય હોય તો બેહો, કોઈ વાત નો રે, ધ્યાન કરો, ધારણા કરો. લાલબાપુ એમ કહેતો કે ધ્યાન ન થાય કાંઈ નહીં, ધ્યાન રાખીને હાલીએ તોય ઘણું છે,
કોઈ ની હારે અમથે અમથું ભટકાવું નહીં. આવો ગુરુલાલ ગેબી કહેતો, ધ્યાન થાય તો સારું, બાકી ધરખું ધ્યાન રાખીને હાલી, કોઈ ની હારે ભટકાવી નહીં અને ક્યાંય ભેંસના શિંગડામાં પગ ન જાય એવું જોઈને હાલી એટલે બસ. આવું લાલ બાપા કહેતા ગુરુલાલ ગેબી. જોઈ જોઈ ને હાલવું બસ, આપણો ક્યાંય પગ ક્યાંય એવો એવી જગ્યાએ નથી પડતા ને, આપણા પગલા વાહે પગલા હાલે છે ભૂહી નથી નાખતા. આ મહાપુરુષો હાલ્યા એના પગલા ભૂહાણા નથી, હા એના પગલાની પૂજા થાય છે, અને આપણે હાલીએ ત્યાં વાહે ભૂહી નાખે. એટલે જ રામાપીરે કંકુના પગલા પડ્યા, હજી છે, હજી પોકરણગઢમાં હજી પગલિયા પૂજાય છે, હજી રામની પાદુકાઓ ભરતજીને હજી હજી રાજ સિંહાસન ઉપર પૂજાય છે, હજી આપણા સંતો મહાપુરુષોના ચરણ પૂજાય, એના જોડા પૂજાય, એની પાઘડીઓ પૂજાય, એની લાકડીઓ પૂજાય, કારણ કે એમાં એનું ભજન પડ્યું છે, એમાં એનું તેજ પડ્યું, એમાં એનું ઓજસ પડ્યું છે, એનું ઐશ્વર્ય છે, ભજન એ જ મૂડી છે. આપણી કમાણી વગર પાર ન પામીએ સતી તોરલ જાડેજા. કમાણી એટલે આપણે તો આપણા માવતરની કમાણી ખાઈ, આપણે શું કર્યું? આપણે આપણા વડીલોને નથી કહેતા, એક જરાક રહી ગયા, બસ એક જરાક જ રહી જાય, એ જરાક એ જ આપણી કમાણી. અરે ગાડી પલટી મારી જા, તમે તો એક જરાક રહી ગયા, એ જરાક રહ્યા ને એ આપણા વડીલોની કમાણી. આપણે કાંઈ જરાકમાં વધારો, એ જરાક છે ઘટાડો નહીં, આ આપણી કમાણી. અમારે ચર્ચા થઈ હતી કે બાપુ આ કમાણી એટલે આપણા વડીલોની કમાણી, આપણા વડીલોનું ભજન, આપણા વડીલોનું સત્કર્મ. અમારા મહાત્માઓને જગ્યા ધમધોકાર હાલતી હોય તો અમારા ગુરુની કમાણી હોય, એના ગુરુની કમાણી હોય, એ બધાની કમાણી ભેગી થઈ હોય અને દીવો બળતો હોય, એમાં સાધુ સંતો કંઈક ઉત્સવ કરે, કંઈક ભજન ભાવ કરે, કંઈક હરિહર કરાવે, એમાં દિવેલ પૂરે, અને દિવેલ પૂરે ને એને જ કહેવાય કે બીજ ભરવા ગયા ને પુણ્યમ ભરવા ગયા, બાકી દીવો ઓલવી ના આવે એ શું કપાળ કરે. ક્યાં ગયા થાક બીજ ભરવા, ન્યા જઈને શું કર્યું, હાથો કર્યો સોખાનો મગનો, કાંઈ ભજન કર્યું, કાંઈ નામ લીધું, પાંચ નામ લીધા, કોકના આહુડા, કોકને કોક કોક માના આહુડા લૂછ્યા, કોક બાપના આહુડા લૂછ્યા, કોઈ લૂલા લંગડા, કોઈ ગરીબ ગુરબાનને ખિસ્સામાંથી 10 રૂપિયા કાઢીને ખવડાવ્યા આપ્યું, એ દિવેલ પૂરું કહેવાય, એ કમાણી કરી કહેવાય. ભજન વધારો, સ્મરણ ચાલુ રાખો, ભજન થી ઓજસ વધે, તેજ વધે. મારો કહેવાનો ભાવાર્થ, 5 કરોડ તેર્યા, 7 કરોડ તેર્યા, 9 કરોડ તેર્યા, 12 કરોડ તેર્યા, યુગોથી હાલી આવેલી કથા, અને એમાં સ્નાન કરવાથી આપણા પાપ જાય. કથા સાંભળવાથી, મંદિરે જવાથી, દેવ દર્શને જવાથી, મેં હવારની કથામાં કહ્યું કે એની પ્રદક્ષિણા ફરવાથી આપણા પાપ જાય છે. પરિક્રમમાં ફરવાથી, ગિરનારની પરિક્રમમાં થાય, ગોવર્ધનની પરિક્રમમાં થાય, ગુરુની પરિક્રમમાં થાય, બાપની માની પરિક્રમમાં થાય. તમે કથા સાંભળી છે, મા બાપને ગણપતિ બાપાને કાર્તિક સ્વામીની શિવપુરાણમાં કથા છે, બે ના લગ્ન કરવાના હતા, માતાજીએ કીધું કે આપણા બે છોકરા જુવાન થયા છે, ગણપતિ અને કાર્તિક સ્વામીના લગ્ન કરવા છે, તો આમાં પહેલાં કોના લગ્ન કરવા. ભગવાન શંકરે વિચાર કર્યો કે હવે શું કરવું, કંઈક નિર્ણય કરવો જોઈએ. નારદજી આવ્યા, નારદજીને પૂછ્યું કે શું કરવું. નારદજીએ કીધું કે હું બેને સમજાવું છું, બે કાર્તિક સ્વામી અને ગણપતિને કીધું ભાઈ તમારા બેના વિવાહ કરવાના છે, પણ પહેલાં કોના વિવાહ કરવા. નારદજી કે જે પૃથ્વીની 108 પ્રદક્ષિણા ફરીને આવે અને પહેલો આવી જાય એના વિવાહ કરવા. કાર્તિક સ્વામી તો મોર ઉપર બેસીને ઉપડ્યા, ગણપતિનું શરીર તો વજનદાર, હાલી એકે નહીં, પૃથ્વીની 108 પ્રદક્ષિણા પૂરી કરવા જાય ત્યારે 150 વર્ષ થાય, એ કે ક્યારે મેળ આવે,
તો નારદને પૂછ્યું ગુરુને કે મને બતાવો તો કે તારા માતા પિતા ભવાની અને ભગવાન શંકર કૈલાસના શિખર ઉપર બેઠા એની ફરતા એક હોવાને આઠ આંટા ફરી જા એટલે તારા 68 તીર્થ થઈ જાય અને એને અષ્ટ એને એને રીધીને સીધી મળ્યા અને ઓલા તો હજી મોરલા ઉપર ફરે જ છે હજી નહીં થાય હજી પ્રદક્ષિણા ફરે છે મા બાપની પરિક્રમા થાય ગુરુની પરિક્રમા થાય પાટની પરિક્રમા થાય પોથીની પરિક્રમા થાય પીપળાની પરિક્રમા એમાં એમાં તીર્થ છે એમાં પાપ નથી લાગતું એમાં દોષ નથી લાગતો પીપળાની પરિક્રમા કારણ કે પીપળો એ વૃક્ષમાં ભગવાન કૃષ્ણએ કીધેલું છે ગીતામાં કે વૃક્ષમાં પીપળો હું છું ઘાસમાં તુલસી હું છું પશુઓમાં ગાય હું છું વર્ણમાં બ્રાહ્મણ હું છું આ બધું પરમાત્માએ કીધેલું એને 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 આંટો એક આંટો ફરો બે આંટા ફરો અગ્નિની પરિક્રમા તમે ફર્યા છો ને સોરીમાં નથી ફર્યા કે હોળી નહીં ફર્યા હોળી નહીં ફરે હા બે થાય હવે તો હોય કે ન હોય બાકી ગામડામાં તાજા પાણી લાવ્યો ને પછી હોળી નહીં ફરે અગ્નિને તો ફર્યા કારણ કે પછી ભડકા થાય હા હા પછી જ હોળી ચાલુ થાય પૈણેલા હોય એ હોળીની પ્રદક્ષિણા ફરે બે માણા નાળીએ નાખે અંદર પછી કાં તો કે હવે ચાલુ શ્રદ્ધા વચન વિશ્વાસ ભરોસો પૂરેપૂરો ભરોસો રાખી જેનું રટણ કરતા હોય જેનું નામ લેતા હો જેના શરણે તમે બેઠા હો જેને તમે આધીન થયા હોય એનો પૂરેપૂરો ભરોસો હોવો જોઈએ એમાં સંશય ન કરાય થશે કે નહીં થાય થાય જ એવી શંકા રે એ પડીને પછી અવળું એવી શંકા રે એ પડીને અવળું માલપા બળે આ ભજન એમ બતાવે
ઈનો ઈ હળગ્યા કર. એટલે અમે કીધું જોયા રે શેરી ને જોયા સૌતા, જોઈ પછી એને 52 બજાર આખા 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 હૃદયને વીખી નાખ્યું. મથામણ કરી માલપા, ક્યાંય નિરાયત ન થઈ. દેવાયત પંડિતની કથા છે. નિજાર ધર્મનો આચાર્ય, ગુરુ ગાદી ઉપર બેહનારો પુરુષ, 24 કલાક અખંડ જ્યોતિની સામે બેહનારો પુરુષ, અને એક સતીધારી ઉપર સંશય થયો અને હું પરિણામ આવ્યું. દેવલ દે એટલે ભક્તિ થાય, દેવાયત એટલે જીવ થાય. શાસ્ત્રોમાં સંશય કર્યો, સદગુરુમાં સંશય કર્યો, હૃદયમાં રહેલી ભક્તિ અલોપ થઈ ગઈ. દેવલ દે એટલે ભક્તિ. એને એને કોઈ કોઈ પછી મળી જાય એવો પુરુષ, મિલે કોઈ એસો સંત ફકીર, કે પછી પહોંચા દે ભાવ દરિયા કે તીર, કોઈ એવો મળી જાય હાંધા મેળ કરવા વાળો, દેવતણખી બાપા જેવો કોઈ જાગ્રત પુરુષ, ક્ષોત્રી બ્રહ્મનિષ્ઠ પુરુષ મળી જાય અને અંદર રહેલા સંશયને રેણ કરી દે, રેણ હાંધો મેળવે. બહુ આધ્યાત્મિક કથા છે. રામદેવજી મહારાજના નિજાર પંથ ઉપર હાલનારા જે આ મહાન જતી સતી છે ને, એના જીવન ચરિત્રને તમે જોવો તો આપણે આપણે એમ થાય કે આપણે તો કાંઈ નથી. એક એક સતી તોરલ, જાડેજો, રૂપા દે, માલ દે, ઉગમસી બાવો, ડાલી, હાલો, હુરો, ઢાંગો, વનવીર, આ બધી સતની વેલડીના સતફળ છે. હજી એની સુવાસ આવે, હજી એની ગંધ આવે, હજી એના ભજન મીઠા લાગે, હજી એના પાઠમાં જઈ અને એના ભજનો ગવાય તો આપણે આપણા આમ આમ હૃદયમાં સ્પર્શ થઈ જાય, આપણા માયલાને હલબલાવી નાખે. કોઈ મળી જાય એવો હાંધો મેળ કરનાર, રેણ કરનાર. સદગુરુએ પછી જડજડી અને જડિયલ અપરંપાર ઉખડી, કોઈથી ઉખડે નહીં પછી ભલે લાખો મથે લુવાર. એકવાર સદગુરુ જડજડી દે પછી કોઈના બાપની તાકાત નથી જડ કોઈ ઉખાડી શકે, પછી એના રેણ થઈ જાય. સદગુરુ સંત જાગ્રત પુરુષ મારો તમારો પરમાત્માની અરે હાંધો જોડી દેશે, એનું રેણ કરી દે, પછી ન તૂટે. નાતા બાંધ્યા હોય થોડા તૂટે, હે હા, રામ રામ કરો. એકવાર નાતો બંધાઈ ગયો, બંધાઈ ગયો પછી મારા બાપ, એક વાત યાદ રાખજો, નાતો એક જ વાર બંધાય. સંબંધ જેને કહે છે, ડાલીનો નાતો એક જ વાર બંધાણો, અને કહી દીધું ડાલીએ ભવો ભવનો નાતો, દાસી જબુનો નાતો સવારામ બાપાની યારે એક જ વાર બંધાણો કહી દીધું. ત્રીજા જોગુની કથા. દ્રૌપદીને ભરોસો હતો કૃષ્ણ ઉપર, ના હતો કેવો નાતો હતો, પિયુનો નાતો હતો એક. દ્રૌપદી ભગવાન કૃષ્ણને પોતાનો ધણી માનતી હતી.
દ્રૌપદી ભગવાન કૃષ્ણની હારે નાતો ભાઈ બહેન નો પાંછાળી જેવી સુભદ્રા, અને ઈ જ સુભદ્રા અને ઈ જ દ્રૌપદી બીજા જન્મમાં એક સગુણા બની ને એક લાશા બની. એ ગયા જન્મનો નાતો નિભાવવા માટે આવી. પૂર્વનું લેણું હતું. કૃષ્ણ કોઈ દિવસ કોઈનો ભાર નથી, કોઈનો ભાર નો રાખે. મોરારી આપે વ્યાસ સહિત વનમાળ. કોઈના ઋણમાં પરમાત્મા રહેતો નથી, ધ્યાન દેજો. એક ચોખાનો દાણો તમે મૂકો તો તમને અનેક ચોખાના દાણા આપે, આપે અને આપે. હું નથી કહેતો કોઈનો ભાર નો રાખે મોરારી આપે વ્યાજ સહિત. એક મુઠ્ઠી સાધુ ને જાય, એક મુઠ્ઠી બ્રાહ્મણ ને જાય, એક મુઠ્ઠી કળોઈ ને જાય, એક મુઠ્ઠી ગામના રામજી મંદિર ના પૂજારી ને જાય, એક રાવણ ને જાય. આવી આઠ મુઠ્ઠી, નવ મુઠ્ઠી જાય અને દસમી મુઠ્ઠી વધે એ તમારા ઘેર આવે. તમે દેતા બંધ થઈ ગયા, એક મુઠ્ઠી જ થઈ ગઈ. ત્યાંથી પૂરું કહે ભગવાને આમ 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 કટિંગ કરી નાખ્યું. દીકરીઓ ભાણેજરો કુંદાન આ બધું એક એક મુઠ્ઠી આપતા. આપણે બધાને ખબર છે, મને સાંભળે ત્યાં સુધીની ખબર છે કે આપણા ઘરે બેન મળવા આવી હોય તો આપણી માં મગ આપે, કળફી આપે, આમ ક્ષણ્યા આપે. કાલે બેટા લે, કારણ કે કળોઈ નો ભાગ છે એ આપતા. અત્યારે તો આપવાની ક્યાં વાત રે, અત્યારે તો જમાઈ લઈને સીધો ઘરે જ જાય કે લે આખા તાર કઈ દેવું જ નહીં, એમ જ નહીં રે. લે તારે સીણ્યા મોકલવાની માથાકૂટ કરવી એ કરતા ભાગ હતો. મને સાંભળે ત્યાં સુધી આપતા. હરિની હારે નાતો છે, ભાઈ નો નાતો કૃષ્ણ નો. દ્રૌપદી ને ભગવાન કૃષ્ણ ની હારે જે નાતો છે એ બ્રહ્મ નો નાતો છે. ખબર પડી ગઈ કે આ બ્રહ્મ છે, આ નર રૂપ લઈને આવ્યો છે, કઈક અલૌકિક તત્વ. અને ક્યારે એ ખબર પડે કે આ બ્રહ્મ છે, જ્યારે લાજ લૂંટાતી હતી તારે પરિસભાની માલિકા પોતાના હતા એ હેઠા મોઢા કરીને બેઠા છે. ભીમસેન, ધર્મરાજ, ગંગાના દીકરા પવિત્ર દાદો ભીષ્મ, જેની પ્રકૃતિ ફેરવે, બ્રહ્માંડ નો લય કરે, એની સામું જોયું એના મોઢા હેઠા. અને એ વખતે કૃષ્ણને યાદ કર્યો કે હે ગોવિંદ, હે માધવ, હે ગોપાલ. એક પલમાં પહોંચ્યો, એક પલમાં, કારણ કે બ્રહ્મ હતો. અને બ્રહ્મ વગર પગે દોડે, રામાયણ નું પ્રમાણ. બ્રહ્મ વગર કાને સાંભળે, ધ્યાન દેજો.
बिनु पद चलहि सुनय बिनु ક્યાંથી આવ્યો કેમ આવ્યો હજી કોઈને ખબર નથી. રામદેવજી મહારાજ દ્વારકામાંથી પોકરણગઢમાં આવ્યા અને પોકરણગઢના પાદરમાં પનાહારીને ગાયુના ગોવાળને 5 વર્ષનો બાળક બની અને મળ્યા. એ પોકરણગઢમાં પ્રમાણ છે, બાકી દ્વારકામાંથી કયા રસ્તે ગયો એ હજી સુધી કોઈને ખબર નથી. કયા માર્ગે ગયો, કારણ કે માર્ગ એનો કઈ ઓર છે. એ તો ગમે ના પ્રગટ થાય, થાંભલામાં પ્રગટ થાય યાર. અરે ઝેરના કટોરામાં પ્રગટ થયો હોય ભાઈ. ઠાકોરજીનું ચરણામૃત માનીને મીરાને આપ્યું, માલપા જોયું ત્યાં શામળિયાને ભાળ્યો. એ તો ઝેરના કટોરામાં પ્રગટ થાય. એ તો દિવાલ તોડીને નીકળે. કોક યાદ કરે, કોઈ પુકાર કરે એટલે આવે. મારો કહેવાનો ભાવાર કે દ્રૌપદીએ પોકાર કર્યો, કયા રસ્તે આવ્યો અને ક્યાંથી હાડિયું લાવ્યો અને ક્યાંથી તાકાને તાકા ઉતાર્યા. એ મિલ હજી આવી ગઈ, હજી બંધ થઈ ગઈ, પછી હજી ચાલુ નથી થઈ. એ કપડ હજી નથી આવ્યું. એ ચુંદડી જે દ્રૌપદીએ પોતાની લાજ આમ ઢાંકવા માટે એ જે અંસળો ઉઠાડ્યો, એવો અંસળો અને એવું કાપડ આજની તારીખ સુધીમાં હજી ક્યાંય એવી મિલ નથી. એ મિલત બંધ કરી દીધી, એને ચાલુ મારી દીધું, સીલ મારી દીધું, કારણ કે એનો ટેક્સ ભરે એમ કોઈ નથી. કારણ કે એ પ્રમાણે ટેક્સ હોય, ભજન હોય તો ફેક્ટરી ચાલુ રહે, બિલ ભરે એમ કોઈ નથી. દ્રૌપદી એક જ બિલ ભર્યું, બસ છેલ્લો તાકો બનાવી લીધો.
અમુક વસ્તુ બંધ થઈ જાય, બિલ નો ભરો તો એમ આપણે અમુક નોટિસો આવવા માંડે, બિલ નો ભરો તો શરીર ઉપર રૂપ વયું જાય, જોબન વયું જાય, માથે વાળ ધોળા થવા માંડે, અને કાન પણ એ જ થાય, પેલા કાનમાં આવીને જ કે હવે ધોળા છે, સમજો. દશરથ રાજાને કાન પાસે જ પેલા ધોળા વાળ છે, રામાયણમાં લખ્યું છે, શ્રવણ રંજ યહી ભવન સમાન. માથાનો મુંગટ હરખો કરવા ગયા અને કાન પાસે જોયું કે હવે મારે ધોળા વાળ છે, હવે મારે દીકરાને ગાદી દઈ દે, કાનમાં આવીને જ કે ગઢપણ કે હવે સમજો. તારા આપણે બધા ખાલી જગ્યા પૂરો, આપણે ધોળા હોય એને એક જગ્યાએ એક મરણ થઈ ગયું ને, તે પછી એનું બેહણું રાખ્યું, બેહણું રાખ્યું ને તેમાં 22 વર્ષનો છોકરો વાળ ધોળા કરીને આવ્યો, બધા કાળા કરીને આવે ને તારે. ઓલા ઓલા બધાએ કીધું કે તું આ જુવાન માણા ને વાળ ધોળા કેમ કરીને આવ્યો? તો કે તમે બધા 80-80 વર્ષીય કાળા કરો, પછી પથણે કોક ગઢપણ વાળાને જ બેહવું પડે કે ને, આ કોક આવે એની અરે બેહે કોણ, બેહણામાં કોક આવે તો મારે એની અરે ખરખરો તો કરવો કે નહીં, બધા વડીલો તમે, મારે ગઢું થવું પડે કે નહીં, તમે વડીલો બધા જુવાન છે, હું પછી ગઢપણમાં આવ્યો એટલે ધોળા કરીએ. ઠીક છે, આ તો આનંદની વાત છે, પણ મારો કહેવાનો ભાવ જ કે કાનમાં આવીને કે દ્રૌપદી અને ભગવાન કૃષ્ણનો નાતો ભાઈનો નાતો છે, સંબંધ જોજો, નાતા તૂટે નહીં, જોજો નાતા તોડ્યા નથી. જેણે જેણે જ્યાં જ્યાં નાતા બાંધ્યા, રામની હારે, શિવની હારે, કૃષ્ણની હારે, ગુરુની હારે, એ નાતા તૂટે નહીં. અને નાતા તૂટી જાય પછી એમાં ગાંઠ પડી જાય. મોતી ભાંગ્યો વિંધતા, ઘોડો ભાંગ્યો ઠેકતા, એવો કઈક દોહો, મોતી ભાંગ્યો વિંધતા, ઘોડો ભાંગ્યો ઠેકતા, અને મન ભાંગ્યું કવેણ એને નહીં હાંધો કે નહીં રેણ, પછી એને એને રેણ નો થાય. એક વાર ગાંઠ પડી જાય એટલે પડી જાય, વાત પૂરી. અને ગાંઠ પડી જાય પછી ઓપરેશન કરવું પડે, પછી રહોળીની ગાંઠ હોય, પછી કેન્સરની ગાંઠ હોય, પેટમાં ગાંઠ હોય, ગાંઠ થાય પછી પીડા ચાલુ થાય, અને પછી એનું ઓપરેશન કરાવ્યા વગર છૂટકો નહીં. પછી એટલી જરાક ગાંઠ હોય એ મોટી થાય, એમ નાતા તો સીધા હોય, એમાં ગાંઠું પડી જાય પછી એને એને ઓપરેશન જ થાય. ભગવાન કૃષ્ણ અને દ્રૌપદીનો નાતો, બ્રહ્મનો નાતો, ગુરુનો નાતો, ધણીનો નાતો અને સાહેલીનો નાતો, બહેનપણીનો, ભાઈબંધ, સખા, નવ પ્રકારની ભક્તિ આવે એમાં એક સખા ભાવ આવે, મિત્ર ભાવ. મારો ભાઈબંધ છે, મારો મિત્ર છે, સાહેલી છે. મહાભારતની અંદર પ્રસંગ છે કે દ્રૌપદી અને ભગવાન કૃષ્ણ બોલા શું કહેવાય, તમે માતાજી રમતા આમ આમ હાથમાં પાણકા લઈને આમ સબે પાછીકે રમે, પાછીકે પાછી, હા, ભગવાન કૃષ્ણ અને દ્રૌપદી એ એક જગ્યાએ બેઠા બેઠા પાછીકે રમ્યા છે, સબે રમ્યા છે, આમ ઉલાળે ને પછી આમ ઝીલે નહીં, પહેલા પહેલાની દીકરીઓ રમતા.
એમાં કૃષ્ણ અને દ્રૌપદી બે બેનપણી છે, બે સખા ભાવ છે. એમાં કૃષ્ણનો વારો પૂરો થયો, દ્રૌપદી હાથમાં પાંચ પાસિકા લઈ અને આમ કરીને આમ કર્યા તો પાંચે આંગળીઓમાં પાંચ ઝીલાણા. ત્યારે દ્રૌપદીને કૃષ્ણએ કીધું કે દ્રૌપદી જેમ પાંચ પાસિકા તે ઝીલ્યા ને એવા પાંચ તત્વોને તારે ઝીલવા પડશે, જા આગળ જાતા. અને એ સહદેવ, અર્જુન, નિકોળ, એ કોઈ 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 ધણી નથી, પાંચ તત્વો છે. અગ્નિ તત્વ, વાયુ તત્વ, અને પાંચને ઝીલ્યા. પાંચ પતિ એના થયા. આપણા આપણા શરીરમાં પાંચ પતિ છે, પંચ તત્વ, ક્ષિતિજલ પાવક ગગન સમીરા અને પંચ રચિત અહ અધમ શરીરા, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. અને એની અંદર રહેલો જીવ એ છે દ્રૌપદી. એ જો કૃષ્ણની હારે નાતો બાંધી દે તો આ પાંચ પતિ આઘારે બાકી દ્રૌપદી એની બની જાય. આ મૂળ રહસ્ય. દ્રૌપદી તો જીવ તો પરમાત્માનો અંશ છે. આમાં ભીમ છે, આમાં સહદેવ છે, આમાં નકુળ છે, આમાં અર્જુન છે, અગ્નિ છે, પૃથ્વી છે, જલ છે, વાયુ છે, આકાશ. આ પાંચ વસ્તુની બનેલી કાયા, આમાંથી દ્રૌપદી રૂપી જીવ, આમાંથી જે ચેતના રૂપી જીવ છે એ તો અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહ માર્સિતમ પ્રાણપ્રાણ સમાયુક્તમ પંચામ્યમ ચતુર્વિધમ મમ વાસો જીવ લોકે જીવભૂત સનાતન. ગીતાનું સૂત્ર. એ તો મારો અંશ છે, પરમાત્મા કહે છે. એ તો મારામાં વૈયાવ્યું. બાકી જે આ આ પાંચ તત્વ હતું એ પાંચ તત્વની માલપા વિલીન થઈ ગયું. એ તો વૈયા ગયા પછી એમ કહે છે. એની અંદર રહેલું તત્વ, એની અંદર રહેલો જીવાત્મા, એ ક્યાં ભાઈ છે, એ ક્યાં બેન છે, એ ક્યાં છે નર, એ ક્યાં છે નારી. એ તો તેજ છે, પ્રકાશ છે, જ્યોત છે, જ્યોતિ સ્વરૂપ છે. એ તો પ્રકાશનો પુંજ છે. એ તો જેનો પ્રકાશ જેનામાં હોય એમાં ઉયો જાય, અને જેના હોય એની ભણે જ જાય. આપણા આપણા આપણે શેરીમાં છોકરું રમતું હોય, ભલે આપણને હાથ વાલું હોય, પણ એની માં આવે એટલે એની ભીણે જ જાય કે આપણી ભીણી આવે? હા, તમે ભલે એને ગમે એટલી મીઠાઈ આપો, ગમે એટલું કરો, પણ એની જનેતા આવી જાય, એની માં આવી જાય એટલે છોકરું એની પાસે આવ્યું જ જવાનું. કારણ કે એના હોય એમ ખેંચાય, એમ આમાં જે તેજ છે એ તો જેનું છે એની ભીણે જ જાય કે બીજે જાય. એટલે દ્રૌપદી ને ભગવાન કૃષ્ણ ભાઈ એમ મિત્ર છે, સાહેલી છે. તમારે તમારી ભાષામાં બહેનપણી, બહેનપણી પાછી એવી હોવી જોઈએ, ઘર ભાંગે એવી નહીં, લાજ રાખે એવી. દ્રૌપદીની બહેનપણી ભગવાન કૃષ્ણએ લાજ રાખી, એની એની લાજ જવાનો જ દીધી. એ વાલે મે રમી રાતે બાઈના જેર હળા હળપી
વગર કીધે ખબર પડી જાય એનું નામ બેનપણી, એનું નામ ભાઈબંધ, એનું નામ મિત્રતા. સુદામાજી કૃષ્ણ એ પ્રભુને કહેશે રે એ ભાઈબંધી એ ભૂલમાં મારો કહેવાનો ભાવાર્થ કે સંબંધ નાતો રાખવો બહુ કઠિન છે. કૃષ્ણએ નાતો જાળવી રાખ્યો, ભગવાન રામે નાતો જાળવી રાખ્યો. આ નાતા હાટું છે બધા,
આપણે બધા વ્યવહારે આવી ને જાય, શું કામ જાય, સંબંધ રાખવા હતું તો જાય છે. મોઢું દેખાડવાય છેવટ, જવું તો પડે, ન જાય તો સંબંધ તૂટે. એમાં કોઈનો વ્યવહારિક સંબંધ હોય, કોઈનો ધનિષ્ઠ સંબંધ હોય, કોઈને ભાણે વ્યવહાર હોય, કોઈને ખાલી આવવા જવાનો વ્યવહાર હોય, આ બધા વ્યવહારિક સંબંધો છે. કોકને નોતરા મળ્યા હોય, કોકને ન મળ્યા હોય, બસ પરમાત્માની હારે બસ આ એક જાતનો સંબંધ છે. મારો કહેવાનો ભાવાર્થ કે ઈ સંબંધમાં ભરોસો હોવો જોઈએ. એમાં પાકે પાકો અડગતા હોય છે, ભરોસો એટલે ભરોસો, બસ ભરોસા ન તૂટે. એ ભોજલ કે ભરોસો જેને, એ મારો ત્રિકમજી પછી તાર છે. ભોજો બાપો ફતેપુર સાવલિયા કુટુંબનો એક સંત, કેટલો અડગ ભરોસો. એ ભોજલ કે ભરોસો જે આન ત્રિકમજી પછી તાર છે. જલારામ ને કહી દીધું, જા જલા, ઠાકર માથે ભરોસો રાખે ને બાપ, ટુકડો ને હરી ઢુકડો ધ્યાન રાખજે, તારું મન કોસવાય નહીં, તારા દિલમાં થડકાટ ન થાય, તારા આંગણે આવેલો કોઈ પણ અભ્યાગત આંગણેથી પાછો ન જાય, તારા ગુરુનું બાનું લજવાય નહીં, આ ભરોસો રાખજે, તારી જોડીમાં કોઈ દિવસ કાંઈ ખૂટશે નહીં. આ છે ભોજા બાપાનો ભરોસો. એને અટલ હોય આમ અડગ, એ જ અમારી ગંગા સતી પાનબાએ કીધું. એ મેરું રે લગે તું મંદડા લગે નહીં પાનબા, એક આમ કોઈની અણી જેવું ડગવું ન પડે. અને ભરોસે જ ભગવાન આવે, ભલે ને આવીને ધનનો ઢગલો કરે. મારે આ બીજી તારીખે બે ત્રણે મારી હમઢિયાળા કથા છે ગંગા સતી પાનબાઈ, આ ભજન ઉપર બોલવાનું. પૂજ્ય બાપુ ની કથા હતી, મોરારી બાપુ ભાગવત ભજન કથા છે, 7 દિવસ ભજન વિશે બોલવાનું છે. રામદેવજી મહારાજ ની દયાથી આ તુંબડાને પસંદ કર્યું, બાકી કેસે તું તો ઘણા ની ગઈ, પણ કે આને લાવો. આથી પૂરી કરી પછી ત્યાં કથા છે. અચલ અડગ મન, ભગવાન શંકર ભવાની ને કહે છે રામદેવ કથામાં, જોજો ધ્યાન દેજો, કે હે પરમાત્મા, હે સદાશિવ, આ તમારા તમારી જટાની અંદર રહેલી બીજ છે, આ બીજ ધર્મ એટલે શું છે, આ બીજ એટલે શું, રામાપિનની બીજ નથી, બીજ તો અખંડ છે. સદાશિવે જટા મારે પૂનમનો ચાંદો ન રાખ્યો, બીજ ને રાખ્યો અર્ધચંદ્રકા, અને આ બીજ ધર્મમાં રહેવું હોય અને આ બીજનું વ્રત કરવું હોય તો શું કરવું પડે. મારે બીજ ધર્મને વરવું છે, આવું કોણ કહે છે, માં ભવાની પાર્વતી કહે. આન ભગવાન શિવ ને મુખ માંથી શબ્દો નીકળ્યા છે, હે ભવાની, આ ધર્મમાં
સનાતન ધર્મમાં, વૈદિક ધર્મમાં, આ મૂળ ધારામાં જો સદગુરુના ઘરે જવું હોય અને તમારે અખંડ વરને વરવું હોય અને ન્યા ગયા પછી પાછું ન આવવું હોય તો પહેલી વસ્તુ, પહેલું પગથિયું છો અચલ અડગ માના ભગત. માલિક નો તોડો મારી અનાદિ ની મૂડી. ભરોસા, ભરોસો, ભરોસો. એવા દિલડા રે એ ડગે નહીં હરિના દાસના, ભલે ને ભાંગી પડે એ બ્રહ્માંડ ચિતડા રે, એ જ ચિતડા રે ચડે નહીં હાસા. શ્રદ્ધા ડગી જાય, ભરોસો નો ડગે, શ્રદ્ધા ડગે. કડીક ખોડિયારીમાં ઉપર જાય, કડીક મેલડીમાં ઉપર જાય, કડીક રામાપીર ઉપર જાય, કડીક આની ઉપર જાય, કડીક અહીંયા જાય, કડીક શ્રદ્ધા ડગે. શ્રદ્ધા એ ધજા છે, જેની પા પવન હોય એની પા હલે. બાકી એનો દંડ છે ને એ ભરોસો, દંડ કોઈ દી ન હલે, એ તો અચલ રહે. એનું ફાઉન્ડેશન ભરેલું હોય, એને થંભ ઉભો કર્યો કહેવાય. આ રામદેવજી મહારાજનો થંભ ઉભો થાય ને, એ થંભ છે એ ભરોસો છે, અને એની ઉપર રહેલી ધજા એ શ્રદ્ધા છે. શ્રદ્ધા ડગું મગું થાય. રામ પીર કે મારો થંભ ઉભો થયો ને, એમાં ભરોસો આવો થંભ જેવો હોવો જોઈએ. એ હોપારી ઉપર ઉભો થાય ભરોસે. 52 હાથનું લાકડું, 52 બહાર, અને હોપારી મૂક્યો અને સતના આધારે સતની દોરી મેઘ ધારવે ઝીલી, અને સતની દોરી કાસા હૂતરના તાતણે સતના આધારે ઊભો થાય. ક્યારે ઊભો થાય? એ મારા બાપ ભરોસે ઊભો થાય, બાકી નાળે ન ઊભો રહે. રાંઢવા લાવો તો એ ગમે ને લટી જાય. આનું સત છે. આ ધર્મની માલપા કાંઈક પડ્યું છે, ચેતના છે. બાકી દોડે રે
આમ તો લાકડું ઊભું કરો તો એન પતાણો ત્યાં એન પર લટી જાય, એન પતાણો ત્યાં એન પર લટી જાય, બાકી ઓલો તો એક ધારો આપનું ઊભો થાય. એટલે જ આમાં કીધું છે શું, આ સત છે, સતના બેલી ધર્મના ધોરી પછી વાય કે રે જાય. આવા અડસઠ તીરથ સદ ગુરુ શરણ પડસાયો પડ્યો એની સાયામાં 5 કરોડ જીવ ભરોસે તરી ગયા, શ્રદ્ધાથી તરી ગયા. હજી થંભ ઉભા છે. અમારો દેવાયત પંડિત લખે છે, ગુરુ તારો ઓ જીરે એ સંતો જમીન આસમા એને થંભ
ભરોસા રૂપી થાંભલો જેનો મજબૂત હોય, પણ એમાં થોડોક શરત મૂકીશ. ભરોસામાં અહંકાર પેદા ન થવો જોઈએ. મારાપણું, પોતાપણું, જો હું પણ આવ્યું તો થંભ ડગી જાય. હું ઊભો કરું એમ ન આવે, મારો ઠાકર ઊભું કરો. મારાથી ન થાય, કરનારો મારો કિર્તાર છે. આપણે શું કરીએ કે એ તો સતના આધારે એની મેળાઈ ઊભો થાય. બાકી અહંકાર કરે કે હું આમ આમ કરી નાખું, ન થાય. એટલે તો હાથી ને લાવ્યા દોરીને. પ્રહલાદે થંભ ઉભો કર્યો, 5 કરોડ જીવ હતા. અહંકાર ને માર્યો, મારાપણા ને માર્યો, પોતાપણા. હાથી ને દોરીને લાવ્યા અલખના દરબારે. હાથીને વધેર્યો, અહંકારનું માથું કાઢ્યું. પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતા લેવું, આમ મારાપણું મટી જાય, અહંકારપણું મટી જાય. ગર્વ કિયો સોઈ નર હાર્યો. કોઈ પણ એમ કે હું આમ કરી નાખું, ના થાય. માનવ જાણે મેં કર્યું, કરતલ દૂજો કોઈ, આજરા જેના અધવ છે રહે તો મારો ઠાકર કરે. બ્રહ્મના બાપના મનોરથ પૂરા નથી થયા. દશરથ રાજાએ કીધું કે હવારમાં રામને ગાદી દેવી, એક રાતમાં બાજી ફરી ગઈ, 14 વર્ષની થપાટ લાગી ગઈ. તો હું તમે શું ગણતરીમાં હે ભાઈ? જેનો જેનો અહંકાર નિર્મૂળ થઈ જાય, મારાપણું, પોતાપણું, આપાપણું, તો થંભ ઉભા રહે. કર્મના થાંભલા એમને કાસા હૂતરના તાતાણે ઉભા થાય. અને થાય છે હજી, અને ન થાય તો એમનું મંજવાળા ન પડે. આ કઈ પાગલ થઈ ગયા છે કોઈ? આ બધા ધર્મના થાંભલા છે, એના સતના આધારે ઉભા છે. એ તો કહેવાની દોરીઓ હોય. ગોવર્ધન તોળ્યો ને તો ગોવાળિયા ખાલી લાકડી જ રાખી, ટેકા જ રાખી. ગોવાળિયા કીધું કે આ તો એમ છે, એટલે ગોવિંદ તારાથી શું થાય? તા કે જોઉં આંગળી જરા કામ કરી, તા કે ગોવિંદ ધ્યાન મરી જાઉં, હેરાન થાય. તરત કૃષ્ણ ઠરાય, બસ આ સતના આંગળે જ ગોવર્ધન તોળાયેલો હોય છે. આપણે તો ખાલી ટેકા છે. આપ થોડો ઠેરાય. થંભ ઉભા થાય તમે જોવો તો. રામદેવજી મહારાજની કથા કરું એટલે એના વખાણ હું કરું જ ને, કારણ કે હું એના ગુણગાન ગાઉં છું. હું એને ધર્મને વરેલો છું. અને હહો ના વરના હવ વખાણ કરે એ મારો વર છે, ને હું એની હોઉં છું. લ્યો હા ખોટલી વાત. બાડો તો મારો, લૂલો તો મારો, કેવો ધણી મારો ધણી ધણી. મેં તો ધાર્યો નકલંગ ના. અમારી દાસી જબુએ કીધું છે, સવારામ બાપાએ કીધું કે ધણી મેં તો ધાર્યો નકલંગ નાથ ને.
એના જ્યાં થંભ ઉભા થાય સતના આધારે ખોપારી ઉપર થંભ ઉભો થયા. પણ એમાં અહંકાર જો પેદા થાય કાચા હુતરનો તાતણે ઉભો થાય સતના આધારે. મારા પણ વયું જાય, આપા પણ વયું જાય, હું ને મારું તમે મિથ્યા કરી જાણો પાનભાઈ. મારો કહેવાનો ભાવાર્થ કે વિશ્વાસ છે અને ભરોસો છે, આ ત્રીજો પાયો અને ચોથો પાયો છે શરણાગતિ. બસ તારા ચરણમાં દાસ, તારા છે, તારા આશરે બેઠા છે, તારા નામના બાના છે. ધ્યાન દેજો, હરિના નામનું બાનું, કૃષ્ણના નામનું બાનું, રામના નામનું બાનું, આ બધા બાના છે. અને એના બાનાની લાજ ન જવા દો. જેના બાનાના જેને ચૂંદડીની લાજ કોઈ દી જાય નહીં, કારણ કે આપણે એના એના આશરે બેઠા. પરબવાળા મોટા ધણી મારે આશરો એક તારો, અમારી અમરમાં કહે છે તારા આશરે મેં રૂપ ખોઈ નાખ્યા, તારા આશરે મેં બધાને મૂકી દીધા. અમરમાં બોલીશ, હે પ્રભુના પીર બાવાજી તમારા હશે તમને માન. મેં તારું ચરણ લીધું, ચરણ ગ્રહ્યું મેં આપનું. હવે સતાર બાપુનું ભજન શરણ છોડીને હવે બીજે હૃદય ભવાય ક્યાં, તારા ચરણમાં બેઠા પછી હવે જાવું ક્યાં. તું ધક્કો જો મારી દે આ રસીલાને, આ બાપ હવે બીજે હૃદય ઘવાય ક્યાં. એવા રસીલા
મારા હૃદયમાં વાસ છે, એનો સર્વ સ્થળે પ્રકાશ છે. ચરણમાં આવ્યા પછી ક્યાં જવું? સતાર બાપુ કહે એના ગુરુ અનવર મિયા, તારી આંખો કામણ કર્યા મારી નાખ્યા. સતાર બાપુએ તો ત્યાં કીધું કે મરી જાય તો વાંધો નહીં, પણ ઘાયલ કર્યા, અધકશીરા રાખ્યા, કાં તો મારી નાખ્યા અને કાં તો તારા બનાવી લે, અધવસાય નો મૂક્યો, કાં તો તું અમને લઈ લે, કાં તું અમારો બની જાય. બે માર્ગ છે, કાં તો આપણે કોકના બની જાય અને કાં આપણે એવા સ્વભાવ રાખીએ કે કોક આપણા બને, બસ બીજું કાંઈ છે જ નહીં. આ જ ભક્તિ, આ શરણાગતિ. ધ્યાન અને પ્રેમ, કાં તો ધ્યાનમાં ખોવાઈ જાઓ અને કાં તો પ્રેમમાં મશગુલ થઈ જાઓ, બે માર્ગ છે ભક્તિના, બીજો કોઈ માર્ગ છે જ નહીં. કાં તો એની અંદર લીન થઈ જાઓ અને કાં તો પ્રેમમાં પાગલ થઈ જાઓ. મીરા પાગલ બની, રાધા પાગલ બની, બીજું કોઈ કોઈ વસ્તુ છે નહીં. આપણે તો કોઈનું બનવું નથી, કોકને બનવા દેવું નથી, અને એમનેમ તો એ તો કાંઈ મેળાવશે નહીં. પ્રેમ ગલી હતી સાકરી, એ માર્ગ તો માથા મૂકીને હલવાની વાત છે. કાં કોકને આપણા બનાવો, કાં આપણે કોકના બની જાવ, અને બની ગયા પછી શરણાગતિ સ્વીકારી લીધા પછી જવાબદારી સામે વાળાની રહેશે, આપણી રહેતી. ગુરુ ચરણમાં બેસી ગયા, સંત ચરણમાં બેસી ગયા, ભગવત ચરણમાં બેસી ગયા પછી જવાબદારી એની રહે, પછી આપણને ઈ ઊભા કરે, આપણે ઊભા થવાની તેવર ન રહે. કારણ કે આપણે તો ભાંગીને ભૂખો થઈ ગયા, આપણો અહંકાર ભાંગી ગયો હોય, આપણો માયલો આમ ઢગલો થઈ ગયો હોય, એને તો સદગુરુ જ ઊભો કરે, એને તો કોઈ સંત ઊભો કરે બાવડું પકડી કે હાલ બાપ આ માર્ગ ઉપર પાપા પગલી ભરે, હવે હવે તારી આંગળી મેં પકડી. આપણે તો પકડીએ પણ સ્વાર્થવાળી પકડીએ, આપણે તો જરૂર પડે તારા આંગળી પકડી લઈ અને જરૂર પૂરી થાય આંગળી મૂકી દે, બાકી હરિ અને સદગુરુ અને સંત જેથી આંગળી પકડે તેથી આપણે છૂટવું હોય તોય ન છૂટાય, પછી તો એ ગાંઠ વાળી જાય. પછી બહોળલી ચાલ્યાની ધણી મારા લાજ છે, અમરમાંએ કીધું તે પરબવાળા પીર તે મારું બાવડું પકડ્યું, મેં નથી પકડ્યું, અને હવે બહોળલી ચાલ્યાની ધણી મારા લાજ છે એવું અમરમાં કહે છે. આ અમરમાના મુખમાં ત્યાં શબ્દો નીકળ્યા હતા તો ગેબી અવાજ થયો, ભાઈ એ બાવાજી ઘોડે રે, ઘોડે રે શંખ વાગી રે, હવે કાંઈ થયો છે ગેબી તોને અવાજ રે, હે પરબના બહોળલી જાલાની ધણી મારા. ત્યાં તો બેબી પડસંદા વાગ્યા, બેબી અવાજ થયો, સત્સરભંગ 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 અવાજ આવ્યો.
તો માં દેવીદાસ, માં અમરમાં અને દેવીદાસ બાપા થયા ને પછી સત દેવીદાસને અમરમાં બોલાવવા માંડ્યું. બાકી પહેલાં તો બોલાતું સતસરભંગ, સતસરભંગ, સતસરભંગ. એ સરભંગ ઋષિનો થયો, એની ચેતના ઈ જોલી. આમ 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 અતીતની ધૂણી જલતી હોય એના, એને ધૂણીમાં હાથ નો નખાય, એની ધૂણીમાં માથે રાખ પાળેલી હોય પણ હાથ નાખો ને તો મારી પાસે અંગારા હોય. જેસે ધૂણી અતિચકી મેં એસે જલું, ઉપરથી એમ લાગે કે આ ઠરી ગયેલું, બાકી માલપા જલે. એસે જલું જેસે ધૂણી અતિચકી. મારો કહેવાનો ભાવાર્થ શરણાગતિ એટલે શરણાગતિ, પૂરેપૂરું ચરણ પકડી લીધું, વાત પૂરી. દેખાવનું નહીં, દંભ નહીં, બસ તારા શરણે સમર્પિત. અને શરણે અર્પણ થઈ ગયા પછી શરણાગતિ સ્વીકારી લીધા પછી આપણું કાંઈ રહેતું નથી, માથા મૂકી દીધા. એટલે કીધું કે માથા જ્યાં ત્યાં ન મૂકો, માથું એવી જગ્યાએ મૂકવું. મારા બાપ કો ભડભાદરના શરણમાં માથું મૂકવું, માય કાંગલાના પાસે માથા ન મૂકવું, રાકાની પાસે હું માથા મૂકવા. કાયર ખડગ હું વાપરે, રાકા હું દે દાન, દાડરના જાયા હવે વચ્ચે તો ધોરીને કોણ દે માં. આ દાડડા હવે જૂતતા હોય તો બળજ્યા માણા હું કામ રાખે. રાકાના શરણમાં માથું ન મૂકવું, મરી ગયેલો માથું મૂકેલું હોય એના ચરણમાં મૂકવું. આ માથા મરદના શરણે મૂકેલા, અમારા બાપના ચરણમાં માથા મૂક. એટલે આમ ફાંકો દાબીને ગૌરવથી કહી કે એવા ચરણમાં માથા મૂકો, છાતી કાઢીને બોલી શકી માય કંગલા જેવા ગુંડલા આવડી જાય. ભક્તિ કઈ જેવી તેવી વાત નથી મારા બાપ, ખુમારી જ હોવી જોઈએ. એમાં આ ખુમારી છે, ખાનદાની છે. એ નથી બીક કોઈની મને આ જગતમાં, સકાર બાપુ. નથી બીક કોઈની મને આ જગતમાં, એ ફકત એક મારા પ્રભુથી ડરું છું. મને જ્યાં ગમે ત્યાં ફરું છું. આ ખુમારી આ તો કીધું છે, ન જાવું ન જાવું કુમાર્ગે કદાપિ. એ વિચારી વિચારીને પગલા ભરું છું. ગીતાનો નવમો અધ્યાય કહી દીધો સતાર બાપુ, આખું ગીતાનું જ્ઞાન કહી દીધું. કુમાર્ગે ન જાવું, આસુરી વૃત્તિ તરફ ન જાવું, સૂરી તત્વ તરફ જાવું, સદગુણ ભણે જાવું, દુર્ગુણ ભણે ન જાવું. ગીતાનો ઉપદેશ એક કડીમાં કહી દીધો. વિચાર તો કરો આ યોગી પુરુષો કેવાય છે. સંગ કરો તો એવા નો કરો, નિર્માણ મોહા જીત સંગ દોષ્યા. સજ્જન પુરુષના સંગમાં બેહુ એક વાતમાં કહી દીધું. પ્રથમ ભગતિ કર સંતન સંગાર, ગીતાનો 15મો અધ્યાય, પુરુષોત્તમ યોગ નામનો અધ્યાય, એમાં એમાં એ આખી વાત એક લીટીમાં કહી દીધી. પ્રથમ ભગતિ કર સંતન સંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા, નિર્માન મોહા જીત સંગ દોષા. આપણા મહાપુરુષો લોકવાણીમાં શરણાગતિ પૂરેપૂરી, તારા ચરણના દાસ. દીકરો થઈને ખવાય, બાપ થઈને ન ખવાય. કોકની પાસે લેવું હોય તો ચરણમાં બેહવું પડે, ઉપર બેહીને કોઈ દી ન લેવા. અને પાણી હેઠે જ જાય, ઉપર ન જાય, નેવાના મોભ ન થાય. એ તો આમ જ આવે. કાંઈક લેવું હોય તો નાનું બનવું પડે. અહંકાર ઓગળી જાય, મારા પણ વયું જાય, દેહનું ભાન ભૂલાઈ જાય, દેહાતીત થઈ જાય, જેને દેહાધ્યાસ કહે છે. આ વસ્તુ એ છે. આપણે તો જેના ચરણમાં બેઠા હોય એના જ ચરણ તાણીએ, એના જ પગ ખેંચીએ. દોષ લાગે, પાપ લાગે,
બેહી ગયા પછી બેહી ગયા જેવા સહી એવા સહી ભાઈ એવું સહી છે હવે બેહી ગયા પછી ક્યાં જવું છેલ્લો પાયો શરણાગતિ મૂળદાસ બાપુ રામ મઠિયરી વાળા છે ને એનું એક ગીત છે એને લખ્યું છે શરણાગતિ થી શરણ એના એકવાર પકડી તો જો પછી મનવા શાયર લહેરોની જેમ એકવાર લહેરાય તો જો મૂળદાસ બાપુ રામ મઠિયરી એક વાર એના ચરણમાં બેહી તો જો એક વાર શરણાગતિ સ્વીકારી તો જો આ મહાપુરુષોની વાણી છે એ મનવા સાયર લહેરુની જેમ લહેરાય તો જો એ વીરા વાયુ વિજણમાં જેમ વીજાય તો જો મનવા સાયર લહેરુની જેમ એ શરણાગતિ થી શરણ એના પકડી તો જો એ શરણાગતિ થી શરણ એના પકડી તો જો મનવા ટાયર લહેરુની જેમ શું કીધું પાછું બની નિરાધાર પોકાર તું પાડી તો બધા કનેક્શન બંધ થઈ જાય તારો આધાર કોઈ નો હોય એકલો થઈ જાય એ બની નિરાધાર પોકાર તું પાડી તો જો મનવા ટાયર લહેરની જેમ લહેરાય હે પીર મારા નો ધારા નાધાર નો ધારો થઈ જાય મારું કોઈ નથી માતા રે મિનળ દે માં એ પીર મારો નો ધારા નો આધાર રે ધન બાવા શરણાગતિ એટલે બસ અમારો કઈ આધાર નહીં તું જ અમારો આધાર તું જ અમારો ખાવિંદ તું જ અમારો ધણી તું જ અમારો બાપ તારા હાથમાં સુકાન સોંપી દીધું કે અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમારે અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમારે તારા
रामचंद्र भगवान की, श्री हनुमान जी महाराज की, सदगुरु देव की, ओम नमः पार्वती पताय हर हर महादेव। अत्यारनी कथा ने आया विराम, काले 3 वागे पाछी कथा शुरू थाशे, त्यां सुधी बधाने जय रामदेव जी महाराज। हवारे 9:30 पूजा में जेने आवानो होय आवी जाजो, अत्यारे आरती उतारवानी होय आवी जाओ। હેલો, જે ભાઈઓ બહેનોને સવારમાં પૂજામાં આવવાનું હોય તે 9:30 વાગે અહીંયા હાજર રહે, સવારે છૂટા ફૂલ હાર અને પંચામૃત અને ફળ એટલું લાવવાનું રહેશે। બોલી રામદેવ મહારાજ કી જય। धनी राम देनी आरती, धनी राम देनी लासान सगुणा उतारे, धनी आरती लासान भगवान विष्णु मंगलम गंगा खगा।